જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે છે ને માસીને હવે વિદાયનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો તૈયારી કરીએ. Thank you.
મિત્રો, મામાનો માંડવો બાકી હતો તો માંડવો રોપાઈ ગયો છે. હાલો મિત્રો, જો અમે અત્યારે આવ્યા છીએ મારા મામા, એને હમણાં નવીન જમીન લીધી હે, તો જમીન જોવા આવ્યા છે. તો અત્યારે વાવેલા હતા ધાણા, તો અત્યારે જોઈ વાઢી અને શું કહેવાય વરિયા કરી નાખ્યા છે. તો કીધું અત્યારે જોઈ આવી. આ બધું ખેતર મારા મામાનું એનું છે, ધાણા પડ્યા એ બધા. અને આ મકાન છે, આ એની નવી જમીન લીધી છે ને, જમીનમાં આવ્યા છે. આટો મારવા ભાઈ ને બેન ને મારા મમ્મી ને મામી ને મામાનો છોકરો ને બધા આવ્યા છે જોવા. આ શેનું જાડું છે? ઉમરો છે. આ તો વડલાનું જાડવું અને આ ઉમરાનું જાડવું સાયા લેવા માટે. જો આ બધું ફેમિલી આવ્યું છે. આટો મારવા વાડીના એટલે વાડી આવ્યા હોય ને તો ભાત ને એવું લઈને ખાવા થાય. એક રાતે પાણી વારવું હોય ને બધું કરવાનું હોય તો કામ લાગે. આ બધું ખેતર જો આમ જેટલા વાલા જાડવા દેખાય ને ત્યાં સુધી મારા મામા એને હમણાં એટલે આ બધા જે દેખાય ને એ બધા એટલું મોટું ખેતર છે. જો છે ને અહીંથી મારા મામા ને એને બરડો ડુંગર છે ને એકદમ નજીક દેખાય છે, તો એનો નજારો કેટલો જો ડુંગરનો આવે છે, કેવો મસ્ત આવે. લગ્ન કર્યા બહુ મજા આવી ગઈ ને. અજીતા જો કાલે ભાઈ ની જાન માં એને જવાનું છે, બેન બા ને તા અજીતા જાન બાકી છે, જાન આજ કરી બેન ને રડાવી ભાઈ ની જાન માં કાલે જવાનું, કાલે ભાભી લાવવાના. હેલો મિત્રો, જો મારા મામાને બાજુમાં છે ને રબારી દૈરો રહેશે, તો ત્યાં મને બહુ જ મજા આવે ને ગમે છે ને. આજે મેં એના ઘરેણા પહેર્યા છે, જો કેવી લાગું છું, મસ્ત લાગું છું ને. આ અસર લાગતી હોય તો કહેજો, તો અમે આમાં કરાવી લઈએ કંઈક પૈસા ભેગા થાય તો. જો કેવો સરસ સીન છે મિત્રો. જો મારા મામાને ત્યાં મામીઓ ભેંસો દોવા માંડ્યા છે. જો એક મામી દોવે છે ભેંસ, નાના મામી છે એકલા દોવે છે, મોટા મામી છે અહીંયા ભાઈ અમારા ભરતભાઈ આવ્યા છે, તો એ પણ આજે ભેંસ દોવા બેઠા છે. તો જે બધા ભેંસ દોવા માંડ્યા છે તો હેલ્પ કરાવવા લાગે ને. જો બધું કેટલા મસ્ત અહીં તો ભેંસ, અહીંયા તો હે ને બે જ ભેંસ છે, મારા મામાને એને તો અને મારા બાપુને એને હે ને ઘણી બધી છે ભેંસ. તેનું બચ્છું છે ને એ બધા કોમેન્ટ માં બતાવજો. આ હે ને ભાઈ એક વખત નું બચ્છું કપડું છે, જોઈ લ્યો હરખું થી જોઈ બધાય. જો આ કેવાનું બચ્છું લાગે હે ને તમે કોમેન્ટ માં જરૂર થી કેજો. જો આ ભાઈ જઈલું હે, ભાઈ ને બીકે નથી લાગતી હો, મને બહુ બીક લાગે. એ ઉઠશે ઉઠશે, જો આવું કે મને માર કે મેણો માર તું મારે મન રામ સીતા ના પણ મને આવડે વહા ગાતા કને સીતાજી કડલા કડાવી દઉં છોડી દે રામ નું નામ. કયો તો સીતાજી કડલા કડાવી દઉં છોડી દો રામ નું નામ. કડલા તો તારા પથ્થર પસાડું નહીં છોડું રામ નું નામ. રામે સરોવર ખોદ્યા ને સીતા બાંધે પાર. લક્ષ્મણ ગતી મને ઘડી ના વિસરે, મને ના આવડે આખી ઘડી ના ગાઈ હકું. સીતા ના પાણી સાચ રામ ને માર કે મેણું માર તું મારે મન રામ. લક્ષ્મણ ગતી મને ઘડી ના વિસરે રામ. સીતા ના માય રામ નહીં.
કયો તો સીતાજી નથડી ગણાવી દઉં, છોડી દો રામ નું નામ. નથડી તો તારી પથ્થર પસાડી દઉં, નહીં છોડું રામ નું નામ. રામે સરોવર ખોદ્યા ને સીતા બાંધે પાળ, રામે સરોવર ખોદ્યા ને સીતા બાંધે પાર. કયો તો સીતાજી જુમણું ગણાવી દઉં, છોડી દો રામ નું નામ. હેલો મિત્રો, જો આજે છે ને મારા મામાને ત્યાં આજે સાંજે જમવાનું છે, તો અત્યારે આ સુલે બધા બનાવે છે ને, તો મને લાગે છે ધુવાડો. ભાજી સુધારે હે ને ચલાડ સુધારવાનું ચાલુ હે. મારા માં છે, મામી છે, આ માસી છે, આ પણ માસી છે, આ બધા શાક સુધારે. હલો મિત્રો, આજે સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલાનો પ્રોગ્રામ છે, તો જો અત્યારે બનાવે છે ફળિયામાં મસ્ત. આ દાયરો બધો જમવાનું વાઈટે બેઠો છે, રસોઈ બની જાય ને એટલે જમવા બેસવાના છે. જો સુલાના રોટલા ખાવા હોય તો આવજો મિત્રો બધા, કેવા મસ્ત બાજરાના રોટલા બનાવ્યા. જો લગ્નનું બેદી થયા ખાઈ ખાઈને ઠાઈકા હોય ને, તો જો બાજરાના રોટલા બનાવ્યા કેવા મસ્ત. મિત્રો જો બેસી ગયા છે જમવા, તો છેલ્લે બે બેઠા, એ માસા છે, આ બની છે, આ ભાઈ છે, આ મામા છે, આ મામા છે, આ મામા, આ મામાનો છોકરો. મામા અને મામાના છોકરા ને છેલ્લે બેઠો એ માસીનો છોકરો. મિત્રો બધા જમવા જો, તમે દાયરો કેટલો બધો બેસી ગયા, આ છે લઈ લઈને ગુફે રાખી દીધું, બેઠા બેઠા અત્યારે જેને જોઈને લઈને ખાઈ લેવાનું. હા થઈ કા હા આવવાનો છે કાલે મામાના લગન, જાન પહેણાવવા જવાની હે. એને અમારા અવની હાઈ કે હે બધાને, મહેક ક્યાં જશ ને આપણી. હલો મિત્રો, જો વરરાજાની તલવારમાં છે ને ફૂમકા બાંધવાના હોય અમારે, તો જો અત્યારે ફૂમકા બાંધવાના છે, તો હાલો આપણે ફૂમકા બાંધી અને તલવાર તૈયાર કરી લઈએ. જો અમારા વરરાજાની તલવાર હોય ને, એમાં આવી રીતના ફૂમકા બાંધી અને પછી અમારે લગ્ન થાય ને એટલે આ પહેણવા જાય ત્યારે આવા ફૂમકા બાંધીને તલવારને લઈ જવાની હોય અમારા અયર તલવાર. જોજો અમારા અયર દૈરાને કેવી મસ્ત અને સરસ છે ને, જો ફૂમકા બાંધીને હણગારી દીધી છે હોય ને. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ.